ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર બીજું એમાં મિત્રો પ્રેક્ટિસ વર્કમાંથી આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એકનું સોલ્યુશન કરીશું મિત્રો સ્વાધ્યાય બે પોઈન્ટ એકમાં જે પ્રકારની આકૃતિવાળા દાખલા છે એ દાખલા જો ઇઝી પેપરની કરે મિત્રો ત્યારે જ પૂછે છે બાકી હાર્ડ પેપરમાં આ પ્રકારના ઇઝી દાખલા મિત્રો પૂછાતા નથી બરાબર છતાં પણ આપણે એકવાર આને જાણી લેવા જરૂરી છે ચલો જોઈએ ત્યાં જો મિત્રો પી એક્સ માટે વાય બરાબર પી એક્સનો આલેખ આપ્યો છે અહીંયા તમારે છેલ્લી રકમ જોઈ લેવાની કે આલેખ માટે કઈ જગ્યાના શૂન્ય શોધવાના એટલે કયા અક્ષના શૂન્ય શોધવાના તો જો મિત્રો ની સાથે એક્સ અક્ષ છે મતલબ કે આપણે આ આકૃતિઓમાંથી એક્સ અક્ષના શૂન્ય શોધવાના છે એટલે કે આલેખની લેખની લાઈન એક્સ અક્ષને કેટલી જગ્યાએ સ્પર્શ કરે છે તે આપણે શોધવાનું છે તો અહીંયા જો મિત્રો આ ઊભો તે અક્ષ આડો તે એક્સ અક્ષ મિત્રો અહીંયા તમારે વાય પ્લસ વાયડેસ એવું નથી ગણવાનું જેમાં અહીંયા એક્સ અને એક્સ છે એમ નહીં ગણવાનું આપણે આખો એક્સ અક્ષ છે અને ઊભો આખો વાય અક્ષ છે બરાબર હવે જુઓ આ ત્રાસી જે લાઈન છે મિત્રો આલેખની લાઈન છે તો તમે જુઓ એક્સ અક્ષનું શૂન્ય આપણે પૂછ્યું છે કયું પૂછ્યું છે પીના કંશમાં એક્સ છે તો આપણે એક્સ અક્ષને આલેખની લાઈન કેટલી જગ્યાએ સ્પર્શ કરે છે એ જોવાનું છે તો અહીંયા જુઓ આ એક્સ અક્ષની મિત્રો આડી લાઈન છે તો આડી લાઈનને આ આલેખની લાઈન કેટલી જગ્યાએ સ્પર્શ કરે છે તો જુઓ તમે તમે કહેશો અહીંયા તો આ તો મિત્રો વય અક્ષ છે તો બેટા એ નહીં ગણવાની આપણે આ ગણવાનું જુઓ આ એક્સ અક્ષ અને આલેખની લાઈન બરાબર તો એક જગ્યાએ સ્પર્શ કરે છે માટે આ આકૃતિમાંથી મિત્રો પી એક્સના શૂન્યોની સંખ્યા કેટલી થશે એક થશે બરાબર હવે અહીંયા જુઓ આપણે ધ્યાનમાં મિત્રો એક શખ્સ રાખવાનો બરાબર આડી લાઈન એકલી આ આડી લાઈન છે બરાબર એને આ જુઓ તમે આ આલેખની લાઈન છે તો તમે જુઓ આલેખની લાઈન આપણી આડીએક્સની લાઈનને કેટલી જગ્યાએ સ્પર્શ કરે છે એક અને બે જગ્યાએ બરાબર તો આ આકૃતિ પરથી પી એક્સના શૂન્ય કેટલા થશે મિત્રો બે થશે અહીંયા જુઓ એક શખ્સની લાઈન છે અહીંયા આ લેખની લાઈન જો તમે અહીંયાથી સ્ટાર્ટ થાય મિત્રો અહીંયા સુધી તો એક અહીંયા બે અને ટોટલ અહીંયા ત્રણ બરાબર આપણે આ લેખની લાઈન જ જોવાની છે અને એક શખ્સ તો એક બે ને ત્રણ જગ્યા સ્પર્શ કરે છે માટે આકૃતિ પરથી પી એક્સ ના શૂન્યની સંખ્યા મિત્રો ત્રણ થશે હવે નીચેની આકૃતિઓ મિત્રો વાત કરીએ તો જુઓ એક શખ્સની લાઈન અને આ લેખની લાઈન તમે જુઓ એક શખ્સની લાઇન અને આલેખની લાઈન એકબીજાને ક્યાંય પણ સ્પર્શ કરતી નથી બરાબર તમે કહેશો અહીંયા તો બેટા અહીંયા તો y અક્ષ છે માટે અહીંયા એક પણ એટલે કે આલેખની લાઇન વાયક્ષને એક પણ જગ્યાએ સ્પર્શ કરતી નથી તો અહીંયા આપણા પી એક્સના શૂન્યોની સંખ્યા મિત્રો ને એટલે ઝીરો થશે અહીંયા જુઓ એક અક્ષ ને એક પછી અહીંયા બે જગ્યાએ પછી અહીંયા તો આ તો વાય છે બરાબર એ તો નહીં ગણવાનો અહીંયા નીચે પાછો એક્સ આ ત્રણ શૂન્ય અને ટોટલ આ ચોથું એટલે ચાર શૂન્ય તો આ આકૃતિ પરથી આપણા પીએક્સના શૂન્યની સંખ્યા કેટલી થશે ચાર થશે પછી અહીંયા જુઓ બેટા એક શખ્સ અને આ લેખની લાઈન હવે બેટા આવી આકૃતિમાં ખાસ જોવાનું અહીંયા ટચ કરે છે તો તમારે એક શૂન્ય લખવાનું પણ ઘણી વર્ષ શું છે અહીંયા તમને એક આકૃતિ દૂર બતાવું છું આમ નીકળશે અને અહીંયા જુઓ આ એક શખ્સ અને આ લેખની વચ્ચે થોડી જગ્યા દેખાય છે તો બેટા તમારે અહીંયાથી એક અને ટોટલ અહીંયા બે તો આ કૃતિ પરથી જોઈએ તો આપણે શૂન્યની સંખ્યા બે થશે અને ખાલી અહીંયા સ્પર્શ કરે એટલે કે ઉપર દેખાતું નથી તો આપણે કેટલા શૂન્ય ગણવાના બેટા એક જ શૂન્ય ગણવાના બરાબર મિત્રો થોડા ઉદાહરણ પછી તો આપણે એના પર પણ નજર કરી લઈએ અહીંયા પણ તમે જુઓ આ કૃતિમાં એટલે સોરી રકમમાં પી એક્સના શૂન્ય મિત્રો શોધવાના કીધા છે તો અહીંયા પણ જોવા આપણે આપણે એક્સ અખ્સની લાઈન અને આ લેખની લાઈન એક જ જગ્યાએ સ્પર્શ કરે છે માટે આ કૃતિ પરથી પી એક્સના શૂન્ય કેટલા થશે બેટા એક થશે અહીંયા જુઓ એક્સ અખ્સની લાઈન અને આ આલેખની લાઈન એક અને બે સ્થાને સ્પર્શ કરે છે માટે શૂન્યની સંખ્યા બે અહીંયા જુઓ એક શખ્સની લાઈન એક બે અને ત્રણ સ્થાને સ્પર્શ કરે છે એટલે શૂન્યની સંખ્યા બેટા ત્રણ થશે અહીંયા આકૃતિમાં એક શખ્સ અને આલેખની લાઈન એક જ સ્થાને સ્પર્શ કરે છે માટે શૂન્યની સંખ્યા એક અહીંયા જુઓ એક શખ્સ આલેખની લાઈન માત્ર એક જ સ્થાને સ્પર્શ કરે છે શૂન્યની સંખ્યા એક એક શખ્સ આલેખની લાઈન મિત્રો ખાસ જુઓ એક બે ત્રણ અને ચાર તો શૂન્યોની સંખ્યા કેટલી થશે ચાર તો આમ અહીંયા આપણે ઉદાહરણ પણ જોયા છે અને સ્વાધ્યાયના પણ દાખલા જોયા છે જો મિત્રો આ વિડિયોમાં રિસ્પોન્સ સારો હશે તમારો તો આપણે ધોરણ દસ પ્રેક્ટિસ વર્કના તમામ સ્વાધ્યાયના દાખલાનું સોલ્યુશન આ રીતે વિડિયો દ્વારા મૂકતા રહીશું